गुण मुगल जन मोगल मा दिंगो धनी जन मोगल माने जबाप पण माड़ी हा जाता जन सुख सुखी ई माड़ी मोगल नो परताप कालो नाग मुगल देव जेवी जे मुगल छेड़ता कालो नाग कालो नाग कालो नाग हे मुगल छेड़ता कालो नाग मुगल देव जेवी जे एने आंगली नो सिंधारी कुड़ा सोगन नो खवाए एने आंगली नो सिंधारी कुड़ा सोगन नो खवाए काल देवी छे मोगल छेड़ता कालो नाग मोगल देव मोगल रीजे ना पे राज मोगल खीजे वाले दार ए मोगल रीजे ना पे राज मोगल खीजे वाले दार मोगल लाखू मां एक दया धाम देवी छे मोगल लाखू मां एक दया धाम देवी छे हे मोगल छेड़ता कालो नाग मोगल देव जेवी छे माने तर वेड़ो देवाय कांदण भेलियो पुजाय ए माने तर वेड़ो देवाय कांकण भेलियो पुजाय कोई आप गुण गाय मारा कुल देवी छे कोई आप गुण गाय मारा मारा कुल देवी छे मोगल छेड़ता कालो नाग मोगल देव जेवी छे मोगल छेड़ता कालो नाग मोगल देव जेवी छे मोगल छेड़ता कालो नाग मोगल देव जेवी छे एने आंगली नो चिंधा एने कूड़ा सोगन नो खवा सौराष्ट्र गुजरात कच्छ काठियावाड़ मां जेटली चारण जोग मायाओ जन्मी એમાં મોગલ એક એવી છે કે એના ખોટા સોગન ન ખવાય. માણસને જ્યારે માથે વિપત્તિના વાદળ તૂટી પડે અને દુશ્મનો એટલા બધા વગર વાંકે એને કનડતા હોય અને કોઈ જ્યારે એને પોતાનું ન દેખાય અને દુશ્મનને પહોંચવાની શક્તિ એનામાં હોય નહીં અને ખોટી રીતે હેરાનગતિ થતી હોય અને એ વખતે જો અંતરથી પોકાર નીકળે કે હવે હું તને નહીં પોગું તને મોગલ જોશે એ મોગલ જોશે એટલો સમજી જ્યાં મોઢામાંથી નીકળે ત્યાં દુશ્મનના પતનની શરૂઆત થઈ જાય. ભાઈ ચારણોના ભલે દરેક શાખાના ચારણોના કુળદેવી જુદા જુદા હોય પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડનો ચારણ છે એ મોગલનું નામ સાંભળે પછી આગળ ડગલું ન પડે. ના માનતા ચારણ ને તમે એમ કહો કે જો તું સાચું ન બોલતો તને મોગલ ની આણ છે એટલે ચારણ પછી ખોટું ન બોલી શકે કોઈ દિવસ. અને એવી
मोगल भगवती जे छे भीमराणाना पादरमां बेठी बेठी एम केवाय के पोताना हाथ नाम करे नाम टचा काजा बोलावे आंगळीना कड़ा ज्या भेळा करे त्या कड़ीना गढ़ना कांगरा खड़ेड़वा मांडे भाई ओखा मंडल मा ओखानी पाहे भीमराणा गाम छे ओखा धरवाली देव दढ़ाली जय मोगल मा मचराली न्या भगवती मोगल जन्मी એને સૈન લઈને ન જવું પડે તમે યાદ કરો અને ઓખાના ભીમરાણાના પાદરમાં બેઠી બેઠી મોગલ જો છે એ કદાચ જો પોતાના હાથનો અવળો થાપો મારે અને હકીકત એ છે કે હિન્દુસ્તાને કાયર દેવની પણ આરાધના નથી કરી કે આ તો સાવ શું વાળો એ નથી ગારાજો ભારતે કાયર દે એ તે ગદારી ને ત્રિશૂળધારી બોલ્યો એ ચક્રધારી વસુદેવ ધીંગાણાનો ધૂપ લીધો છે એજ ધીંગાણાના ધૂપ લીધા છે પછી ગીતા કેરા પાન પીધા છે ધીંગાણાનો ધૂપ લીધા છે અને ગીતા કેરા પાન શસ્ત્રમાંથી યુદ્ધમાંથી આ દેશના શાસ્ત્રનો જન્મ થાય અસુરોને સહારવા માટે મદાંધોના મદને ઓગાળવા માટે શસ્ત્ર બહુ જરૂરી છે અને એવી એક દેવી મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવી એવી છે આપણે ત્યાં ત્રણ મોગલ થયા એક મોગલ એ ગાંગણિયા દેવસુર ગઢવીના દીકરી ભીમરાણા એક મોગલ એ ગૌરવિયાળામાં થયા અને એક મોગલ હતા તો ચાટકાના દીકરી પણ બાવરિયાતની ધારે પોતે પોતાના રૂપને સમાવી દીધું એ ત્રીજા મોગલ એની મારે વાત કરવી છે મોગલ છેડતા કાળો નાગ એનો ચાળો ન કરાય તળાજામાં એ વખતે રાઠોડ રાજા રાઠોડ હરરાજ વાજાનો રાજ છે અને આલાસા નામનો કામદાર પણ એ કામદાર એ નેહડામાં એવો ખાધોડકો માણસ કે નેહડામાં જઈને માણસો દ્વારા કહેવરાવે કે આજ બાપુને દૂધપાક જમવો છે એટલે તમારી ભેહુના દૂધ મોકલી દેજો આજ મહેમાનો આવ્યા છે ભેહુનું ઘી મોકલી દેજો એમાં એકવાર હાલનો તળાજા પાહેનું બાબરિયાત નામનું ગામ જે છે ન્યા સોંડવજી અને સાસોજી નામનો બે બાપ દીકરા સોંડાજીના પત્નીનું નામ આય નાગબાઈ છે બાવળા પાસેના ચાટકા અટકના ચારણના દીકરી અને નામ એનું નાગબાઈ દીકરાના વહુનું નામ સાસાજીના પત્નીનું નામ રાણબાઈ છે અને એવો દિનમાં દહ દહકો એમ કહેવાય ટેકો લઈ ગયો છે જોગમાયાના સ્મરણ રોજ હાલે અને મા પાસે આઈ નાગબાઈ પાસે સોંડાજી પાસે ઘોડી બહુ સારી છે દર વર્ષે એ આઠ મહિના છે એ ગીરમાં રહી અને ચાર મહિના બાબરિયાત આવે એમાં પોતાની જે ઘોડી છે એ ઘોડી બહુ વાલી એકવાર એમને ગીરમાં જવું છે અને ગીરમાં જો ઘોડી લઈ જાય ને હાવ ઘોડીને દાઢે તો એટલે આ ચિંતામાં છે એમાં અલંગનો એક કોળી આવ્યો અને કીધું કે માં શું કામ મૂંઝાવ છો તો કે બાપા મારી ઘોડી છે મારો જીવ નથી હાલતો કોની પાસે મારે આ ઘોડીને મૂકવી ગીરમાં લઈ જતા મારો જીવ નથી હાલતો મારી એ ઘોડીને હું જીવના જેમ જતન કરીને રાખીશ તમે પાછા આવશો એટલે પાછી આપી દઈશ ભલે બાપ અલંગનો કોળી ઘોડીને લઈ ગયો દરિયાના કાંઠે
ઘોડી ચરવા જાય એમાં જળ ઘોડા આવે, ઘોડી બરોબર ઠાણમાં છે અને બપોર સુધી ઘોડીની હારે ઈ જળ ઘોડા છે ઈ રમતો રમે અને પાછા સમુદ્રમાં વિયા જાય, ઘોડી ખબર થઈ અને બે વસેરા જીનીમાં, પણ આ તો દેવતા રૂપવાળા વસેરા હતા. દરિયામાં પડે તો આજનું જેને બબે નોટિકલ માઇલ કહેવાય એવા નોટિકલ માઇલ તો વસેરા છે, દરિયામાં રમવા વયા જાય. ભાઈ આય પાછા આવ્યા, પલંગ નો કોળી છે એ માનો ભગત છે, એને આવીને કીધું માં ઘોડીને બે વછેરા આવ્યા છે, હું પાછી દેવા માટે આવ્યો છું, પણ આઈના હૈયામાં ફાળ ઉપડી, ગાયને બે વાછડી હોય, બહેને બે પાડી પાડા પાડા હોય, માણસને જોડિયા સંતાન જન્મે, બેલડાના સંતાન જન્મે, પણ ઘોડીને કોઈ બે વસેરા ન જન્મે. આઈને આગમના એંધાણ દેખાઈ ગયા. આલા સાહેબ એક દી કેવરાયું, હરરાજ વાજાનો જે કામદાર છે એને કેવરાયું કે તમારા નેહડામાં જેટલું ચોખ્ખું ઘી હોય એ બધું ઘી મોકલી દેજો. અને આઈએ માણસની દ્વારા કેવરાયું, તારા આલા સાહેબને કહેજે કે અમારા આંગણે જે ઘી થાય છે એ તો જોગમાયાના દિવેલિયાના ઘી છે બાપ, એ કાંઈ રાજના માણસોને જમાડવા માટે નથી. પણ એ આલાસાને ખટકો લાગી ગયો ને એમાં દરબારને સારા બે વસેરા જાતવંત લેવા છે, અને આય નાગબાઈ ને ત્યાં બાબરિયાતમાં બે હારા વસેરા છે એ ખબર પડી. ભાઈ બે વસેરા દેવતા રૂપવાળા છે, થમ દેવળ દિશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ખીટ ત્રેસા ને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ખોડા. વેંત કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ના આલે, એને આલણ હરો મોજમાં આલે. હાકળ વાંપ મોકલી છોટી, કલમ સારખી ધોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી. શોભે વાન પુનમરો ચાંદો, જાણે દિલી સ્તણો સહેજાદો, અને દાન દઈએ ભાઈ ભીષો દાદો. એવા ઘોડાના રૂપ છે. કામદારને એમ થયું કે આઈએ મારું અપમાન કર્યું છે ઘી ન દઈને, એનું વેર વાળી લેવું. એટલે વછેરાની માગણી કરતા માણસને મોકલ્યો કે તમારા બે વછેરા આપણા રાજા તળાજાના ધણી હરરાજ વાજાને જોઈ છે. હરરાજ વાજો અને કામદાર આલોસા બે આઈને નેહડે બાબરિયાત આવ્યા. એ બાબરિયાતના નેહડામાં ઘોડાના વછેરાને જોઈ અને પોરાના પલ્લા મીંડા છૂટો, દરબારને મોઢે માગ્યા રૂપિયા આપી અને બે વછેરા છે એ આપી દીધા. પણ રૂપિયા અમે પછી મોકલશું એમ કહીને ઘેરા કામદાર હારે મોકલી દઈશું. એ જમાનો એવો હતો રાજાને જલ્દી મળાય નહીં, એક દી બે દી પાંચ દી પંદર દી છ મહિનાના વાણા વાઈ ગયા, રૂપિયા ન આવ્યા. ઉઘરાણી કરે રાજવાજા એ તો કામદારને કહી દીધેલું કે ચારણો ને રૂપિયા આપી દેજો, પણ કામદાર આલોસા રૂપિયા આપતો નથી કારણ કે ઘી ન મોકલવાનું વેર હજી મનમાં વળ્યું નથી. એ રૂપિયા નથી આપતો ને એમાં એક દી હવારના પોરની માલપા વહેલી સવારે બે બાપ દીકરો સંડોજી અને સાસોજી તૈયાર થઈ અને નાગબાઈને કીધું કે અમે રૂપિયા લેવા માટે જઈ છીએ, જો આજ આલોસા ના પાડશે એનું પરિણામ સારું નહીં આવે. એક દી હવારના પોરની માલપા વહેલી સવારે બે બાપ દીકરો સંડોજી અને સાસોજી તૈયાર થઈ અને નાગબાઈને કીધું કે અમે રૂપિયા લેવા માટે જઈ છીએ, જો આજ આલોસા ના પાડશે એનું પરિણામ સારું નહીં આવે. આવ્યા કામદારને કીધું, કામદાર રૂપિયા કે હવે રૂપિયા ચાંદડીમાં લ્યો, રૂપિયા બુપિયા મળે નહીં તમને, તો કે અમે રાજા પાસે રાવ કરવા જશો કે તો હવે તમારા રાજા પાસેથી તમે રૂપિયા લઈ લેજો. હરરાજ વાજાને મળ્યા છે, કામદારને હુકમ આપ્યો કે આના રૂપિયા આપી દો. બહાર નીકળીને કામદારે કીધું કે એ તો રાજાએ હુકમ આપ્યો, ક્યાં રોકડા આપવાનું કીધું છે, થાશે ત્યારે દેશું, વેતા પડો. અને ભાઈ આ તો ચારણો હતા, અંગ રૂમાંગ અવળા થયા અને વ્યાપી જ્વાળા ગયો ભાઈ.
पर तप्त तेल जल बुंद जाल जग्यो को पूछ जाग्यो करार। कड़कड़ता तेल मा छापो भरे ने पानी नाखो जैम जाल लागे बे बाप दी करे जाल लागी थार 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 शरीर ध्रुजवा मंडेलो तमिल त्रांबा जी भी आंखें थई गई। बे बाप दी करे माता जी ने जय बोलावी ने गला ने मैल पर कटारो पहरी लीधो त्रागो करियो ने कामदाटी डेलिया लोई छाट्यो। सवार ना पौर मा आई नागबाई छाश फेरवे छे એટલે નાના બેન આટો જેવા બાવળા થી આવ્યા છે એને કીધું કે હું જાઉં છું પણ મોગલ આપણી મહેમાન છે જોજો હો એને જગાડતા નહીં કોઈ। મને ખબર પડી ગઈ બે બાપ દીકરાએ ત્રાગુ કર્યું છે હવે હું જાઉં છું બે બાપ દીકરો મરે પછી મારે શું પ્રાણ રાખીને કરવો પણ જોજો મોગલને જગાડતા નહીં મોગલને આ વાત ન કરતા હું ક્યાં જાઉં છું શું થયું છે એની। અને આઈ નાગબાઈએ બાબરિયાથી તળાજાનો માર્ગ લીધો હજી હિમાળે નહીં પગ્યા હોય ત્યાં મોગલ જાગ્યા। રાણબાઈને પૂછ્યું રાણબાઈ મારા બેન ક્યાં નાગબાઈ ક્યાં કે મારી વાછરું સંભાળવા ગયા છે આમ છે તેમ છે ખોટા ખોટા બાના બતાવ્યા પણ આ તો મોગલ હતી અને ખબર પડી ગઈ ભાઈ બસ એ એકલી ચારણ હતી મને ચારણ ન ધારી। બે બાપ દીકરો ત્રાગુ કરે ને હું અહીંયા બેઠી રહું પણ કાંઈ વાંધો નહીં એમાં નાગબાઈ નો નહીં પણ કોઈ દી કોઈ આવ્યું ને ઓળખી ગયા નથી એમાં નાગબાઈ શું કરે। એ ભાઈ બાબરિયાતની ધાર પાસે આવી આજની જે બાબરિયાતની ધાર કહેવાય છે ને આવીને પંજો પછાડ્યો ત્યાં તો ખરા રા 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 કરતી આપમાંથી એક કાગડી આવી પણ મકાનના જે બે પડાળ હોય એવી તો એની બે પાંખું છે અને આડહર જેવી જેની ચાંચ ચાંચ ઘરેરાટી કરતી કાગડી ઉતરી એની ઉપર આઈ મોગલ સવાર થયા। હેમાડો હજી નાગબાઈ વળોટા નહોતા માથેથી હાકલ કરી નાગબાઈ મને ચારણ નો ધારી તું મરવા જાતી હતી મને જીવ વાલો લાગે પણ હવે બેઠ તું ધીરે ધીરે આવજે હું જાઉં છું અને તળાજાના પાદરમાં આવી કહેવાય છે કે તે દિવસે તળાજાનો ડુંગર છે એ ગિરનાર કરતા પણ મોટો હતો ને એની ટૂંકની માથે જઈ અને આઈ મોગલ છે એ કાગડીની માથે બેઠા કાગડી હતી ઘારા રા 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 કરતી ડુંગરની ટૂંકની માથે અને પાછો હાથ પછાડ્યો ભાઈ પણ ત્યાં તો ડુંગરમાં દવ લાગ્યો। આય મોગલ હાથ પછાડતા જાય અને કાગડી છે પોતાના પંજામાં ડુંગર મીડો ખળભળવા ખડેડવા પોતાના પંજાની બાલ પર એમ કહેવાય છે કે ડુંગરની શિલાઓ લઈ લઈને તળાજા નગરની માથે મંડી નાખવા હાહાકાર મચી ગયો શું થયું શું ન થયું લોકોને કઈ સમજાતું નથી માણસને સમજાતું નથી અને ઘરે રાટી બોલે છે ભાઈ વાજાઓનું પતન કર્યું ડુંગર ધરતીમાં ધીરે 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 હમાવા મનાણો અને આજનું જે ઈશોરા છે ઈશોરાના પાધરની માલપા આલોસા કામદાર અને એનો દીકરો બે ભાગ્યા જાય છે। આય નાગબાઈએ કાગડીનું સ્વરૂપ જે કાગડીની માથે સવાર થયા હતા એ ડુંગરની માથેથી ઉડીને ડુંગરને કીધું બસ બાપ હવે વધારે ધરતીમાં હમાવાની જરૂર નથી મારે જે કરવું હતું મેં કરી લીધું। એ ન્યાથી ભાગતા ઈશોરાના પાદરમાં આલોસા અને એનો દીકરો બે છે અને એની માથે કાગડી એમ કહેવાય છે પથ્થરની શિલાનો ઘા કર્યો પણ દીકરો ગણેશિયો મંડ્યો કગરવા એ માં મારો શું વાંક મારા બાપનો વાંક મને હું કામ મારો છો બાપ લોહી તો તું આલાસો નો ભલે તું બાળક છો પણ આજ આવો કામો ચારણોના નેડા પર કર્યો તું જીવતો રહે ને આલાસાનું લોહી પાછું સ્વભાવ પ્રગટ થાય ને બીજા ચારણોને સહન કરવું પડે તો પણ જા બાપ તે માફી માંગી છે એટલા માટે હું તને જાવા દઉં છું અને તારે પૂજન થશે અને ઈશ્વરાના પાદરમાં આજે પણ એ આલાસાનો દીકરો ગણેશિયો ગણેશ તરીકે પૂજાય છે જેણે જેણે મોગલનો ચાળો કર્યો જેણે જેણે મોગલની સામે એમ કહેવાય છે કડવી મીટ કરી
એને મોગલે એમ કહેવાય છે કે રાજના મૂળિયા ઉખેડી નાખ્યા. હરરાજવાજાના રાણીએ ખોળો પાથરીને પગે લાગ્યા માં કે જાઓ બાપ, તળાજું છોડી દેજો, તમે નિર્દોષ છો પણ તળાજું છોડશો એટલે તમારો વંશ વધશે. આજે પણ મહુવાથી ઠેઠ સોમનાથના કોડીનારના પાદર સુધી વાજા દરબારો છે એ હુકલીને રહે છે. અને એટલા માટે કવિએ કીધું કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે. એને આંગળી નો ચિંધાય કુડા સોગન નો ખવાય, એને આંગળી નો ચિંધાય કુડા સોગન નો ખવાય. જ્યારે ખોલીએ આવે નાય પલઈ કાળ જેવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ.